પાટણ અને ભીલડીના પંથકની વર્ષો જૂની માંગ હતી. અહીં એક કાયમી ટ્રેન ચાલુ થાય પાટણ અને ભીલડી વચ્ચે. ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી ગામો આવેલા છે. ત્યાં પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને અહીં સ્ટોપેજ આપવામાં આવેલા નહોતા. આ માંગને પૂરી કરતા પશ્ચિમ રેલવે દ્વારા પાટણ ભીલડી નવીન ટ્રેન શરૂ કરવામાં આવી છે. પાટણ ભીલડી નવીન ટ્રેનને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ઉત્તર ગુજરાતમાં પાટણ અને ભીલડી વચ્ચે નવી ટ્રેન શરૂ થવાથી લોકોને અવરજવર કરવામાં સુગમતા મળશે. સ્થાનિક લોકોમાં મુસાફરીમાં અનુકૂળતા સર્જાશે, સાથે સાથે વેપારીઓ વિદ્યાર્થીઓને ફાયદો થશે. આગામી સમયમાં નવીન ટ્રેન શરૂ થવાથી તેના સારા પરિણામો આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે. ગુજરાત વિકાસ મોડેલ બની ભારતના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાનિધ્યમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે. પાટણની વર્ષો જૂની માંગ હતી કે પાટણ અને ભીલડી વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવે અને તેનો લાભ આસપાસના ગામડાઓને મળે. આ માંગ પૂરી કરવામાં આવી અને ખુશીની વાત એ છે કે આ કાયમી ટ્રેન છે અને ભાડું પણ માત્ર 30 રૂપિયા રાખવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કારણે ગુજરાતમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. પાટણ અને સિદ્ધપુર રેલવે સ્ટેશનને અમૂર્ત ભારત યોજના અંતર્ગત જોડવામાં આવતા સ્ટેશનો અભૂતપૂર્વ વિકાસ થશે. અનેક સુવિધાઓમાં વધારો થશે. પાટણ ભીલડી રેલવેના પ્રસ્થાન પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, ડીઆરએમ તરુણ કુમાર સર, સિનિયર ડીસીએમ પવનકુમાર સિંહ, એચકે મીના સર, સંગઠનના હોદ્દેદારો દશરથભાઈ ઠાકોર, ભવેશભાઈ તેમજ મોટી સંખ્યામાં પાટણ ભીલડી ટ્રેનને પ્રસ્થાન કરાવવા પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેટલાય ટાઈમથી આ ઉત્તર ગુજરાતની અને ખાસ કરીને પાટણ ભીલડી અને મહેસાણાની ટ્રેન કાયમી રીતે ચાલુ થાય એની માગણી હતી. આજે કેન્દ્ર સરકારે માગણી પૂરી કરી છે. એના કારણે ભૂતકાળમાં 5 દિવસ ચાલતી હતી, હવે આ ટ્રેન 7 દિવસ ચાલવાની છે. પહેલાં ભાડું 45 રૂપિયા થતું હતું, હવે માત્ર 30 રૂપિયા થવાનું છે. તો ગુજરાતના આજે સ્થાપના દિવસે એક સરસ કેન્દ્ર સરકારે પાટણ જિલ્લાને જે ગિફ્ટ આપી છે, અહીંથી ભીલડીથી ટ્રેન મહેસાણાથી પાટણ અને ભીલડી જશે અને ભીલડીથી પાછી રિટર્ન ટ્રેન થઈને લોકોને 200 ગામથી વધારે લોકોને સુવિધા પ્રાપ્ત થવાની છે, માટે આવી એક સરસ ભેટ આપી છે. એ બદલ કેન્દ્ર સરકારનો અને જે લોકોએ આમાં પ્રયત્ન કર્યો છે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.